साक्षात जगदम्बा हे आ तुम्हारी मावड़ी ना रथ नो रणकार हे माड़ी ना रथ नो रणकार आवो रणकार बीजे क्या थी मैं भिड़ो रथ माथे બેહીને આવતી હોય અને આ જોગણીઓ વાળ ખુલ્લા મૂકી અને રમતી હોય એવું એક મહિષાસુરનું સરસ મજાનું નાનકડું આખ્યાન આપણી સમક્ષ ખોડિયાર ભવાની ગરબી મંડળની ભાણાઓ લઈને આવી રહી છે. Mali 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 mala bhagwan mali 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 mala khai par jena dharma melodi har re yena dukhdai tudi jai ye thara garba ma jyot jagi चमुंडा नी लहरदा भी तारा दुर्बा मा झुक जागी मने चमुंडा नी लहरदा भी ये तारा दुर्बा અરે પણ આ શું આપણી અસુર શક્તિ અને મેલી વિદ્યાના પ્રયોગ વ્યર્થ કેમ જાય છે? જટાસુર, હાલો આપણે આ વાત આપણા રાજા મહિષાસુરને કરવી પડશે.
તારી વાત સત્ય છે, મહારાજને જાણ કર્યા વિના છૂટકો નથી. તો હાલો. હા હાલો હાલો હાલો. આની સજા તમારે ભોગવવી જ પડશે. તો સજા ભોગવવા તૈયાર થાઓ બાળકો. મહિષાસુરની માયાની શક્તિની તાકાત. હવે આમ બેભાન અવસ્થામાં જ બધી મૃત્યુ પામશે અને કોઈ દિવસ બેઠી નહીં થાય. હાલો બધા આપણા રાજમાં હાલો. હવે બેટા શું થયું છે? મારી વડી શું જરૂર પડી? બાપુ હવે તો હદ થઈ ગઈ છે. હળહળ કળયુગમાં દૈત્યો અને રાક્ષસ ગણે કાળો કેર વર્તાવ્યો છે બાપુ. પણ બેટા થયું છે હું એ તો કે ભોળા ભાવે માતાજીના ગુણગાન ગાતી ગભરું બાળાઓને
રાક્ષસ ગણના મહિષાસુરે બેભાન કરી નાખી છે બાપુ. ચાચરના ચોકમાં દીકરીઓ બેભાન પડી છે બાપુ, એને ઉગારી લ્યો બાપુ, એને ઉગારી લ્યો. ઓહ, આ તો કાળો કેર થયો બેટા. બેટા, હું તો કાળા માથાનો માનવી, પણ જિંદગી માં ચામુંડાની ભક્તિમાં કાઢી છે. મારી માં ચામુંડાની મેં સાધના કરી છે, પણ કદી માગ્યું નથી હો. પણ આજ મારી માં પાસે માગીશ, બેભાન થઈને પડેલી દીકરીઓની જિંદગી માગીશ. અને બેટા, મને મારી ભક્તિ ઉપર વિશ્વાસ છે, મારા વચને માં ચામુંડાને જરૂર પધારવું પડશે. બેટા બેટા, હાલો ત્યારે માં ચામુંડાને આરાધ કરીએ. હાલો દીકરીઓ, તમે હાલો. ચામુંડા, આપના દર્શનથી હું પાવન થયો, મા પાવન થયો.
બોલ ભક્ત બોલ, મારી એવી તે શું જરૂર પડી કે તારે મારી સાધના કરવી પડી, મારો પોકાર કરવો પડ્યો? માં માં, પૃથ્વી લોક પર દૈત્યોએ અનર્થ કર્યો છે, કાળો કેર વર્તાવ્યો છે. ભક્ત, પૃથ્વી લોક પર એવું તે શું થયું છે કે તારે મારો અંતરથી આરાધ કરવો પડ્યો? માં, આપ તો જગત જનની છો, અંતર્યામી છો, આપથી અજાણ શું હોય? માં માં, આપ પૃથ્વી લોક પર પધારો અને આપના ગુણગાન ગાતી બેભાન થઈ ગયેલી દીકરીઓને બચાવી લ્યો. માં, બચાવી લ્યો. માં, મહિષાસુરે એની માયાવી શક્તિથી હાહાકાર વર્તાવ્યો છે. માં અને માં, ચાચરના ચોકમાં આપના ગુણગાન ગાતી દીકરીઓને માયાવી મહિષાસુરે બેભાન કરી નાખી છે. માં, એને ઉગારી લ્યો. માં, એને ઉગારી લ્યો. મહિષાસુરના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. દાનવોને હવે દેવોનીએ બીક કે ડર નથી. મહિષાસુર જ નહીં પણ હવે સમગ્ર દૈત્યગણનો નાશ કરવાનો સમય આવી ગયો છે. મારા ગુણગાન ગાતી દીકરાની અવદશા કરનારનો નાશ કરવા જ હું આપની સમક્ષ પ્રસન્ન થઈ છું. ચાલો ત્યારે પહેલા હું મારી દીકરીઓને બેઠી કરી દઉં. જુઓ માં, જુઓ, આટલી દીકરીઓ બેભાન પડી છે. મહિષાસુરે કેવી દશા કરી છે આ દીકરીઓની, આપની નજરે જ નિહાળી લ્યો. માં, આપની નજરે જ નિહાળી લ્યો. ઉઠો દીકરી, ઉઠો, ઉઠ બેટા, ઉઠ, ઊભી થા બેટા, તું પણ ઊભી થા દીકરી, તું પણ બેઠી તા, અને હા, મારા ભક્ત, તમે પણ દીકરીઓને બેઠી કરો. ભલે મારી, ભલે ભલે માં, જેવી આપની કૃપા, માં જેવી આપની કૃપા. ઉઠ દીકરી, ઊભી થા બેટા, તું પણ ઊભી થા. અરે, તું હજુ કેમ સૂતી છે? ઊભી થા બેટા, ઊભી થા, તું પણ ઊભી થા. ભુવો, હાવ કર્યું, માતા છે, હાવ કર્યું, દાખલાના નાદ જાણે આકાશને ચીરતો હોય ને એવું લાગે છે. આજ અમારા કાર્યમાં ખલેલ પહોંચાડવા ખેડ દેવલોકમાંથી આવ્યા. Ha 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 ha
દેવી મારે તો યુદ્ધ નહીં કરવું પડે, મારી આ આંસુ છે ને તને ભારી પડશે, સમજી? મહિષાસુર, દેવોની સાથે ધીંગાણા કરવાની તને હામ છે ને, માટે તું સાપ તો થા, તારા વિનાશની વેળામાંથી તને કોઈ જ ઉગારી શકે તેમ નથી, માટે તું સાપ તો થા. We'll be right back.
મારી સાથે યુદ્ધે ચડવાની ક્યાં દૈત્યમાં તાકાત છે? રણ મેદાનમાંથી ભાગવું પડ્યું ને? અરે, આ તો મૃત પાડાના મુખમાં સંતાઈ ગયો. હું કોટરા ચોટીલાની ચામુન, હું ચોખ્ખી દેવ. મૃત પ્રાણીના શરીરમાં પ્રવેશું તો મારી પત જાય, અને આ માયાવી મહિષાસુર મરેલા પ્રાણીના કંકાળમાં સંતાયો. પણ હું તને છોડીશ નહીં. હે દેવાધિદેવ મહાદેવ, પૃથ્વી પરથી પાપનું ભારણ હળવું કરવા દેવી ઉમિયાને વિનંતી કરો કે તેઓ પૃથ્વી પર માયાવી રાક્ષસોને હણવા મેલી દેવનું સ્વરૂપ ધારણ કરે અને માં મેલડી સ્વરૂપે પૃથ્વી પર પધારે. Thank you.
લ્યો બેન ચામુંડા, આ માયાવી મહિષાસુરને હવે એનો સંહાર કરીને જગતના જીવોને શાંતિ આપો. પૃથ્વી લોક પર વસતા જીવોનું કલ્યાણ કરવા હું તૈયાર જ છું. આ અવસરને તથા તમારા આગમનને હું વાલાપથી વધાવું છું બેન મેલડી. અને બેન મેલડી, તારા આ કપરા કામથી જગતમાં મેલડીના નામનો જય જયકાર થશે. બેન ચામુંડા, આપણા પરચા અને ચમત્કારનું ટાણું આવ્યું છે, એને વાલપથી વધાવી લ્યો. ધર્મ અને સમગ્ર જીવ સૃષ્ટિનું જતન કરવા, એના રખોપા કરવા, આ મહિષાસુરનો વધ કરવા પહેલો ઘાત તમે કરો બેન મેલડી. મારો વધ અરે ત્રણેય લોકમાં કોની તાકાત છે કે મહિષાસુરથી મુકાબલો કરે? કોઈ દેવતાની પણ તાકાત નથી તો તમારી શું વિશાળ. અરે તમે તો એક સ્ત્રી છો. ચામુંડા